न्यूज नेशन आनंद सत्य ने साथे। શહેર માં રખડતી ગાયો ના કારણે અકસ્માત ના બનાવ ને ધ્યાન માં લઈને અગાઉ આવા બનાવો ન બને તે હેતુથી રસ્તા ઉપર રખડતી ગાયો ને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવાય તે હેતુથી પાલિકાના ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ તો આણંદ શહેર ના માર્ગો ઉપર દિવસે ને દિવસે રખડતા પશુઓ ના કારણે અનેક અકસ્માતો ના બનાવો સર્જાતા હોય છે। ઘણા વર્ષો થી રસ્તા ઉપર ગાયો નું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળતું હોય છે। થોડા મહિના પહેલા શહેર ના શિખોડ તલાવડી પાસે ગાય વૃદ્ધ ને અડફેટ માં લેતા વૃદ્ધ નું મોત નિપજ્યું હતું, તો તાજેતરના શહેરના જૂના બસ મથક પાસે આખલાય રાહદારી ને હવામાં ફંગોળતા રાહદારી ને ગંભીર ઇજાઓ થતા વડોદરા સયાજી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતનો ભોગ બનનાર નાપાડના વ્યક્તિને આગળ પાછળ કોઈ કમાનાર નથી, ત્યારે શહેરમાં આખલાય રાહદારીને અડફેટમાં લેતા ભોગ બનનારની સારવાર કેવી રીતે થશે અને હવેથી તેના પરિવારનું ભરણ પોષણ કોણ કરશે એક પ્રશ્ન બન્યો છે। આણંદ શહેરમાં રખડતી ગાયોએ રસ્તા ઉપર અડીંગો જમાવી દેવાના કારણે અકસ્માતના બનાવનો ભય રહેતો હોય છે, ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રખડતી ગાયોને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તે હેતુથી જાગૃત લોકો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। જી, મારું નામ રાઠોડ સમીર, નાપાડથી। અમે આથી 2-3 દિવસ પહેલાં મિનરવા ગેસ્ટ હાઉસથી ગુજરાતી ચોક વચ્ચે એક રાહદારીને આખલા દ્વારા માથું મારવામાં આવ્યું હતું। તેમની અત્યારે ગંભીર હાલતમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તેના સંદર્ભમાં અમે ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને આવેદનરૂપે એક અરજી આપવા આવ્યા છે। તેના સામે જે જાનવરો રખડતા ફરે છે તેના માલિકો સામે કાયદેકીય રીતે પગલાં લેવામાં આવે એવી અમે રજૂઆત કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.